गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती एम जुओ पाठ दस। चालो सौने रमत मुबारक। एम जुओ चौपड़ी नी अंदर पाना नंबर 165 एम गीत केवी मजा। अमे फेर उदरडी फरता था, अमे फेर उदरडी फरता था, फेर उदरडी फरता फरता पोड़ी जवानी केवी मजा, भाई पोड़ी जवानी केवी मजा। अमे संता कुकड़ी रमता था, अमे संता कुकड़ी रमता था, संता कुकड़ी रमता रमता पकड़ाई जवानी केवी मजा, भाई पकड़ाई जवानी केवी मजा। अमे आंबली पीपड़ी रमता था, अमे आंबली पीपड़ी रमता था, आंबली पीपड़ी रमता रमता संताई जवानी केवी मजा, भाई संताई जवानी केवी मजा। अमे बिल्ली उंदर रमता था, अमे बिल्ली उंदर रमता था, अमे चूंचू म्याऊं म्याऊं करता था, अमे चूंचू म्याऊं करता था, चूंचू चूं म्याऊं म्याऊं करता करता नासी जवानी केवी मजा, भाई नासी जवानी केवी मजा। बराबर जो अहीं तमने गीतनी बाजूमां चित्र आपेलुं छे के फेर ફૂદડી રમતા હતા, બધા છોકરા રમે છે ને, પછી સંતા કુકડી રમતા હતા, આંબલી પીપડી રમે છે, પછી બિલ્લી અને ઉંદરની રમત રમે છે, બરાબર। એમાં જો કે ફેર ફૂદડી ફરતા હતા, ફરતા ફરતા પડી જવાની, એટલે પડી જવાની અલગ જ મજા છે, પછી કે સંતાઈ જવાની, સંતા કુકડી રમતા રમતા સંતાવાની મજા પડે, પછી કે અમે આંબલી પીપડી રમતા હતા, આંબલી પીપડી રમતા રમતા સંતાઈ જવાની મજા પડે, અમે બિલ્લી ઉંદર રમતા હતા તો ચૂંચું મ્યો મ્યો કરતા હતા, ને ચૂંચું મ્યો કરતા કરતા નાસી જવાની કેવી મજા, બરાબર। હવે જુઓ પાના નંબર 165, બરાબર। એમાં જુઓ પાના નંબર 166 એમાં જુઓ કે વાતચીત, બરાબર। હાલ આપણે જે ગીત કવિતા ગાઈ એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ બોલવાના છે, બરાબર। એમાં જુઓ એક કે જોડીમાં ફેર ફૂદડી રમો કેવી મજા પડે તે કહો, બરાબર। તો કે જોડીમાં ફેર ફૂદડી રમવાની મજા આવી, બધું ફરતું હોય તેવું લાગતું હતું। ફેર ફૂદડી એટલે તમને ખબર છે ને, ગોળ ગોળ ફરવાની, એટલે કે ફેર ફૂદડી બધું ફરતું હોય એવું એમ લાગે તેવી મજા। હવે બીજો પ્રશ્ન કે આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે, આપણે કવિતામાં ગાયા ને એમાંથી તમને કઈ રમત ગમે તે આપણે જોવાનું। કે આ ગીતમાં આપેલી રમતોમાંથી મને સંતા કુકડી અને બિલ્લી ઉંદરની રમત બહુ ગમે, કઈ કઈ ગમે, સંતા કુકડી અને બિલ્લીને ઉંદરની રમત ગમે। પ્રશ્ન ત્રણ કે ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો, બરાબર। ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો તમે ક્યાં ક્યાં સંતાઓ, તો જુઓ જવાબ કે ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમીએ ત્યારે હું કોઈ જલ્દી શોધી ન શકે તેવી જગ્યાએ સંતાઈ જાઉં છું, ખબરડી, કોઈ શોધી ના શકે તેવી જગ્યાએ હું સંતાઈ જાઉં। પ્રશ્ન ચાર કે તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે, વર્ગમાં બધા સંભળાવો, બરાબર। તમને કોઈ બી પ્રાણીનો અવાજ આવડે એ તમારે બોલવાનું છે, બરાબર। તો કે મને કૂતરાનો અવાજ કાઢતા આવડે છે, હવે કૂતરો બહુ કેવો બોલે, ભાવ ભાવ, કેવું બોલે, ભાવ ભાવ। પ્રશ્ન પાંચ ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો, તો કે હું સાપ સીડી, કેરમ, વેપાર, પછી શૂન્ય ચોકડી જેવી ઘરમાં બેસીને રમત રમીએ છીએ, બરાબર। પ્રશ્ન છ બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે એમ, તો કે બિલ્લી ઉંદર રમવામાં મને ઉંદર બનવું ગમે, કેમ કે મને તેમાં નાસી જવાની મજા આવે છે, મજા આવે ને। પ્રશ્ન સાત કે આંબલી પીપડી કઈ રીતે રમાય તે તમારા શિક્ષક પાસેથી જાણો, બરાબર।
તો ચલો હવે આઠ જુઓ તમને જેટલી રમતના નામ આવડતા હોય તે કહો તે કેવી રીતે રમાય તે પણ કહો બરાબર આ બધાને ખબર છે કે ધારો કે ખો ખો કેવી રીતે રમાય લંગડી કેવી રીતે રમાય આંબલી પીપળી પછી ઉંદર બિલ્લી હાલ આપણે આ કવિતામાં જોયું ને તે રીતે સંતા કુકડી બરાબર હવે જુઓ નીચે કે કૌંસમાં રમતના નામ આપ્યા છે આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે લખો અહીંયા તમને કૌંસ આપેલો છે શું આપ્યું છે કૌંસ આપ્યું છે પહેલાં વાક્ય વાંચવાનું કે કઈ રમત રમી શકાય બરાબર જુઓ કૌંસમાં છે કબડ્ડી આંબલી પીપળી સંતા કુકડી પાંચીકા અને ચોર સિપાઈ બરાબર તો હવે જુઓ એ કે મહેશ ઝાડ પર ચડી ગયો છે અહીંયા કે મહેશ ઝાડ પર ચડી ગયો તો કઈ રમત કહેવાય કૌંસમાંથી જુઓ તો કઈ રમત કહેવાય આંબલી પીપળી કઈ કહેવાય આંબલી પીપળી બરાબર હવે બીજી જુઓ કે છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ તો કઈ કહેવાય સંતાઈ ગઈ એટલે કે સંતા કુકડી કઈ આવે સંતા કુકડી હવે જુઓ ત્રણ કે રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ તો કઈ કહેવાય કૌંસમાં જુઓ કે કબડ્ડી આંબલી પીપળી સંતા કુકડી પાંચીકા કે ચોર સિપાઈ તો એક જ શ્વાસે બોલવું એ કઈ રમત હોય તમને બધાને ખબર છે કઈ હોય કબડ્ડી હોય ને હવે જુઓ ચાર કે કૈરવીએ ચોરને પકડી પાડ કૈરવીએ ચોરને પકડી પાડ એ કઈ રમત કહેવાય ચોર સિપાઈ કઈ ચોર સિપાઈ હવે પૂજા કચુકા ઉછાળે છે કઈ રમત કહેવાય તમને કૌંસમાં આપ્યું છે કઈ કહેવાય પાંચીકા કઈ રમત કહેવાય પાંચીકા બરાબર હવે નીચે જુઓ જોડકા કે જોડકા જોડો બરાબર એમાં જુઓ કે ફેર ફૂદરડી ક્રિકેટ સંતા કુકડી આંબલી પીપળી ફૂટબોલ એના સામે જુઓ કે છુપાઈ જવાની મજા ઝાડ પર ચડવાની મજા કેચ કરવાની મજા ગોલ કરવાની મજા ગોળ ગોળ ઘૂમવાની મજા હવે તમારે કે ફેર ફૂદરડી તો શું હશે ફેર ફૂદરડી એટલે કે ગોળ ગોળ ઘૂમવાનું આવે ને કે ગોળ ગોળ ઘૂમવાની મજા એટલે કે અહીંયા શું આવશે ચ હવે ક્રિકેટ ક્રિકેટમાં શું આવે કે કેચ કરવાની મજા શું આવે ક્રિકેટમાં કેચ કરવાની મજા તો ત્યાં શું આવશે ગો સંતા કુકડી એટલે કે છુપાઈ જવાની મજા શું આવશે કો આવશે બરાબર હવે જુઓ કે આંબલી પીપળી એટલે કે ઝાડ પર ચડી જવાની ઝાડ પર ચડવાની મજા તો અહીંયા શું આવશે ખ હવે કે ફૂટબોલ ફૂટબોલ તમને ખબર છે ને એટલે ગોલ કરવાની મજા પડે શું આવે ગોલ કરવાની મજા પડે તો શું આવશે ઘ હવે પાન નંબર જુઓ 167 કે જોડીમાં બોલાય તેવી બીજી રમત કઈ જોડી જોડીમાં કઈ બોલાય જો તમે ચોપડીમાં આપી છે કે જેમ કે આંબલી તો કે પીપળી બરાબર હવે અહીંયા જુઓ છે ને કે જેમ કે આંબલી પીપળી તો અહીંયા શું છે ખો ખો બોલી શકાય ને જોડીમાં હવે ગિલ્લી તો શું આવશે દંડા ને ઉંદર બિલ્લી રમત રમો છો ને આ બધી તમે હા હવે બાસ્કેટ તો શું આવે બોલ બાસ્કેટ બોલ અડુકો દડુકો આ બધી રમત રમો છો ને તમે પછી ધમાલ ધોકો શું આવે ધમાલ ધોકો આ બધી તમે રમત રમતા હશો બરાબર હવે જુઓ આગળ કે વાંચો કે જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરવા કહો બરાબર અહીંયા તમને એક ફકરો આપે છે એમાં તમને અધૂરો આપે છે એ આપણે શું કરવાનું છે પૂરો કરવાનું છે બરાબર કે જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરવાનું કહો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુએ અને સાંભળે
જો કે સાંજનો સમય હતો, અંધારું થવાની હજી વાર હતી. હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું. ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી. અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું. અમે રોજ ત્યાં જ રમવા જતા. અમારું રમવાનું બરાબર જામ્યું. ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો. દડો વાડામાં જતો થયો. અમે દડો શોધતા હતા ત્યાં જ મારી નજર, પછી આપણે છે ને એ ફકરો આપણે પૂરો કરવાનો કે ત્યાં જ મારી નજર, પછી શું આવશે કે એક ફૂલ છોડ પર પડી તેની નીચે એક સાપ હતો. સાપ પાસે જ દડો પડ્યો હતો. સાપની જોડે શું પડ્યો હતો? દડો હતો. દડાના અવાજથી સાપ ફેન ચડાવી ઊભો થઈ ગયો હતો. હું તો ડરીને ભાગી. મેં ધ્રુવિલને વાત કરી. ધ્રુવિલ નીડર હતો. તેણે સાપ પર પાણી છાંટ્યું. સાપ ચાલી ગયો. ધ્રુવિલ દડો લઈને આવ્યો. આ ધ્રુવિલ છે ને તે દડતો જ નહોતો, બરાબર નીડર હતો. હવે જુઓ ગૃહ કાર્ય કે તમારા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે એમને પૂછીને નોંધ કરી લાવો. એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય તે આખા વર્ગને કહો. બરાબર જુઓ કે દાદા દાદી, પિતા, કાકા, માતા પિતા કઈ રમતો રમતા હતા તે આપણે અહીંયા લખવાનું છે. જુઓ કે કોણ રમતા હતા ને રમતોના નામ. બરાબર તો કે દાદા, દાદા કઈ રમત રમતા? કે ગેંદી દડો, આંબલી પીપળી અને સતોડી. સતોડી તમને ખબર પડે છે ને? હા. હવે દાદી, દાદી તો કેવું રમે? પાંચીકા, અડકો દડકો અને સોઠા. હવે જુઓ કે પિતા અને કાકા તો કઈ રમત રમે? કે ક્રિકેટ, ફૂટબોલ, ચોર સિપાઈ ને બે. માતા અને કાકી તો કે પત્તા, પાંચીકા, સંતા પોપડી. બરાબર. હવે જુઓ પાના નંબર 168. મોટેથી ગાવો ઓળખો. બરાબર. કટ કટ કણસલું, નાનું મોટા પગ, ચાલો મોટો ચાલે બાર ગાઉં ત્યારે નાટ માટે ડર. બરાબર. હવે હશો કે પોલીસ મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને રોકીને, આ રિક્ષા તમારી છે? શું પોલીસ કહે કે મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને કે આ રિક્ષા તમારી છે? રિક્ષાવાળો, હા જી. પોલીસ, તમારું નામ? રિક્ષાવાળો, જી એ પણ મારું છે. શું છે? એ પણ મારું છે. હવે જુઓ એ નીચે તમને ચિત્ર આપેલા છે કે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરો. જૂથના સભ્યો સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવો. બરાબર. અહીંયા આપણે ચોપડીની અંદર 1-10 પાઠ છે ને તેના તમને અહીંયા ચિત્ર આપેલા છે ને. વાંદરાનું છે, બતકનું છે, પછી કદરૂપા બતકનું છે, પછી દાદા પેલું છે ને સીતા માતાનું છે, હનુમાનનું છે. એ તમને 10 પાઠના ચિત્રો આપ્યા છે. તેમાંથી તમારે એક ચિત્રમાં ત્રણ ત્રણના જૂથ બનીને તેના વિશે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. બરાબર. ચોપડીની અંદર પાઠ 10 આપણે પૂરો થઈ ગયો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડીની અંદર જે અત્યારે બોર્ડમાં છે લખાયું છે તે તમારે ચોપડીમાં લખવાનું અને નોટમાં પણ લખવાનું રહેશે.